হবে এই আসলে যদি আপনি ইনপুট চেইন মাধ্যমে সলভ করেন আচ্ছা তাহলে যদি আপনি ধরুন 5 বিষয় গণিত মা লেকচার 6 যেমন আমরা চ্যাপ্টার 1 জয় রইয়া আছি আন্তর্জাতিক পর এই এমা আপনি আজ আপনি বড় দাখলা জোন আছে আপনি আপনি ক্রীড়াসনে দাখলা জই গিয়া আছে હવે એ આપણે તો ધોરણ 4 માં પણ શીખી ગયા છે એ પ્રમાણે નો નથી એ આપણે દાખલા ગણી શકીએ છે હવે દ્વિરાશીનો ઉપયોગ કરીને ઉઠારે આપણે વ્યવહારુ કોયડા ગણવાના છે વ્યવહારુ કોયડા એટલે જે આપણે એ વ્યવહારિક જીવનમાં આપણે જે આ તમે કોઈ જગ્યાએ વસ્તુ લેવા જતા હોય કોઈ મોબી જે છે તમાર શાકભાજી લેવા જતા હોય તો ત્યાં તમે જોતા હોય કે અહીંયા આપણે એકથી વધારે વસ્તુ ખરીદીએ અહીંયા આપણે એનો હિસાબ કરવો પડે છે એની ગણતરી કરવી પડે છે તો આ જે વ્યવહાર કોયડા હોય છે એમાં આપણે રકમ સમજીને આપણે કરવું પડે છે કે શું કરવાનું હોય છે ટૂંકમાં એક પ્રકારના ઉખાણા કે ઉખાણું એવું હોય કે જેમાં આપણે જવાબ જે છે એમાં આપણે મગજનો ઉપયોગ કરીને વિચારીને આપણે જવાબ દેવો પડતો હોય છે તો અહીંયા આપણે એવું છે કે રકમમાં શું કહેવા માંગે છે ધ્યાનથી રકમ વાંચીને ત્યાર પછી આપણે દાખલા ગણવાના હોય છે તો અહીંયા અમુક વસ્તુ જેનો ઉપયોગ થશે આપણે આગળ દાખલા ગણીશું એમાં એ આપણે શીખી લઈએ એમાં છે ભાગ અને ગણા બરાબર શું છે ભાગ અને ગણા અંદર તમને રકમમાં આપે કે આટલાનો કે 1,00,000 ના 2 ગણા એટલે કેટલા અથવા તો 1,00,000 નો બીજો ભાગ એટલે કેટલા અથવા તો 1,00,000 ના અડધા એટલે કેટલા તો આ ટાઈપના શબ્દ આવે એટલે આપણને એમ થાય કે આ શબ્દમાં આપણે આનું કરવાનું શું તો એ આપણે જોવું છે કે રકમમાં જ્યારે તમે કોઈ સંખ્યાના ગણા આટલા ગણા કરો કે આટલા ભાગ કરો એવું આપેલું હોય તો ત્યારે આપણે શું કરવાની તો એ આપણે જોવાનું છે કે કોઈ સંખ્યાના ગણા અને ભાગ એટલે શું તો કે ગણા એટલે શું તો કે તમને કોઈ સંખ્યાના જેટલા ગણા કરવાના કહીએ તો એ સંખ્યાને જેટલા ગણા કરવાના છે એની સાથે શું કરવું જોઈએ ગુણાકાર કે ગણા એટલે ગુણાકાર બરાબર સિમ્પલ તમારે યાદ રાખવાનું છે કે ગણા શબ્દ આવે એટલે એટલા તે સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે અને ભાગ શબ્દ આવે કે 1,00,000 નો બીજો ભાગ અથવા તો 1,00,000 ના અડધા એટલે કેટલા 1,00,000 ના 1,00,000 નો બીજો ભાગ એટલે કેટલા 1,00,000 નો ચોથો ભાગ એટલે કેટલા તો અહીંયા તમને જે ભાગ શબ્દ આવે ત્યાં શું કરવાનું કે જેટલાનો ભાગ લીધો હોય એ સંખ્યા વડે ભાગાકાર શું કરવાનું ભાગાકાર પછી સંખ્યા ગમે હોય અને તમે ગમે તે ભાગ કરવાનો કીધો હોય બરાબર તો અહીંયા તમને ગણા ગણા શબ્દ આવે એટલે શું કરવાનું ગુણાકાર બરાબર ગણા શબ્દ આવે એટલે ગુણાકાર અને ભાગ શબ્દ આવે એટલે ભાગાકાર તો હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે 3 ના 4 ગણા એટલે કેટલા સંખ્યા 3 છે 3 ના 4 ગણા એટલે કેટલા થાય તો કે આપણે 3 ના 4 ગણા કરવાના છે તો 3 ના 4 થી ગણા એટલે ગુણાકાર એટલે કે 3 ને 4 સાથે શું કરવાનું છે ગુણાકાર જે કોઈ પણ સંખ્યાના જેટલા ગણા કરવાના કીધા હોય એ સંખ્યાને તેની સાથે ગુણી નાખવાનું છે બરાબર તો આપણે અહીંયા 3 ના કેટલા ગણા કરવાના છે તો કે 3 ના 4 ગણા કરવાના છે તો કે 3 ને શું કહીશ તો કે 4 સાથે ગુણાકાર 3 × 4 બરાબર 3 × 4 = 12 એટલે કે 3 ના 4 ગણા કરવાથી શું થાય છે તો કે 3 ના 4 = 4 ગણા કરવાથી 12 મળે છે નીચે બીજું કે 20 ના 2 ગણા એટલે કેટલું તો કે 20 ના 2 ગણા જેમ અહીંયા આપણે 3 ના 4 ગણા કરવા માટે 3 ને 4 સાથે ગુણ્યા અને 20 ના 2 ગણા કરવા માટે 20 ને આપણે 2 સાથે ગુણીશું 20 × 2 એટલે કે 20 × 2 = 40 તો 20 ના 2 ગણા કરવાનું શું થાય તો કે 40 મળે છે તો આ છે ગણા કે જે તમને કોઈ પણ સંખ્યાના જેટલા ગણા કરવાના કહે તો એ સંખ્યાને તે જેટલા ગણા કરવાના છે તે સંખ્યા સાથે ગુણી નાખવાના છે ત્યાર પછી જે ભાગ કે 12 નો ત્રીજો ભાગ અને ભાગ શબ્દ આપે શું ભાગ એટલે ભાગાકાર શું થાય છે ભાગ એટલે ભાગાકાર આનું કુલ તો કે 12 નો ત્રીજો ભાગ એટલે 12 ભાગ્યા 12 નો કેટલા ભાગ ત્રીજો ભાગ ત્રીજો ભાગ એટલે 3 ચોથો ભાગ તો 4 પાંચમો ભાગ તો 5 જેટલાનો ભાગ થતો હોય એટલા ભાગ વડે જે તે સંખ્યાને ભાગી નાખવાની છે શું કરવાનું છે જેટલાનો ભાગ થતો હોય એ સંખ્યા વડે આપણે જે તે મૂળ સંખ્યા આપેલી છે એનો ભાગ શબ્દ આવે એટલે ભાગાકાર કરવાનું છે 12 નો કેટલા ભાગ આપણે શોધવાનો છે કે 12 નો ત્રીજો ભાગ શોધવાનો છે 12 ભાગ્યા 3 કરીશું 12 ભાગ્યા 3 શું થાય છે આપણને ખબર છે 3 નો ઘડિયો 5 એટલે 3 × 2 = 12 એ માંથી 2 છે તો 0 એક માંથી 1 છે તો શું મળે છે આપણને જવાબ 4 તો કે 12 નો ત્રીજો ભાગ એ કરવાથી આપણને સંખ્યા શું મળે છે તો કે 4 બરાબર ત્યાર પછી તમે 16
અડધા ભયા કોને થઈ ગયો અહીંયા તો ભાગ શબ્દ તો છે ને પણ બીજા તમે જાણ શકશો કે આપણે આ શબ્દનો ઉપયોગ કરતા હોય કે ઘરમાં તમે ભેગા તમે બોલતા હોય કે બીજી કોઈ તમે સ્કૂલમાં ઉપયોગ કરતા અડધા અડધું એટલે શું તો કે કોઈ પણ સંખ્યા તમે બે ભાગ કરો બરાબર કોઈ કોઈ પણ વસ્તુ છે કે કોઈ એક સંખ્યા છે એના તમે બે ભાગ કરો તો આપણને શું મળે છે અડધું અડધું મળે છે તો અડધું એટલે શું તો કે કોઈ પણ આખી એક વસ્તુ છે એના કુલ બે ટુકડા શું થાય છે એટલે આપણે આ સાદી ભાષામાં શું કહીએ છીએ અડધું કહીએ છીએ અડધું એટલે શું તો કે બીજું કંઈ નહીં કે કોઈ પણ સંખ્યાના બે સરખા ભાગ બરાબર કોઈ પણ એક વસ્તુ હોય કે કોઈ પણ એક સંખ્યા હોય એના બે સરખા ભાગ કરો આપણને શું મળે છે અડધું અડધું અને એ બે ટુકડા જે છે અડધા અડધા એને આપણે ફરીથી ભેગા કરી લઈએ તો ફરીથી આખું આપણને એક મળી જાય છે તો અડધું એટલે શું તો કે અડધું એટલે કોઈ પણ સંખ્યાનો બીજો ભાગ શું કે કોઈ પણ સંખ્યાનો બીજો ભાગ અહીંયા આપણે ભાગ એવું નથી કીધું પણ આપણે જ્યારે અડધું શબ્દ આવે તો સમજી જવાનું કે આ સંખ્યાને આપણે બે ભાગ કરવાના છે કેટલા ભાગ કરવાના છે બે ભાગ બરાબર અડધું એટલે શું તો કે કોઈ પણ એક આખી વસ્તુ છે એ પણ સંખ્યા છે આખી એના અડધું એટલે એના બે એક સરખા ભાગ તેના બે એક સરખા ભાગ તો અડધું એટલે શું તો કે અડધું એટલે અહીંયા આપણે ભાગ જ કરવાનો છે તો કેટલાનો ભાગ તો કે બીજો તો કે સોના અડધા એટલે તો કે સો ભાગ્યા બે સો ભાગ્યા બે કેટલા થાય સો ભાગ્યા બે બે નો મૂલ્યો બોલીએ દસ સુધી તો બે પંચા દસ દસ નો નંબર છે શૂન્ય આ શૂન્ય વાક્ય છે હું કઈ શકું પ્રકરણ સાથે સુધા પડમાં ઉપર તો શું થાય છે પચાસ તો કે સોના બે ભાગ સોના બે સરખા ભાગ કરો તો શું મળે છે આપણને પચાસ તો કે સોનું અડધું એટલે કે સોના અડધા કેટલા પચાસ તો એ પચાસ અને પચાસ એ બે વાર પચાસ ને ભેગા કરો એટલે ફરીથી શું બની જાય છે આખા પૂરેપૂરા સો બની જાય છે એટલે અડધું શબ્દ આવે શું તો કે અડધું એટલે બીજો ભાગ કોઈ પણ સંખ્યાને તમે અડધું કરવાનું કે અડધું એટલે શું કરવાનું એને ભાગ્યા બે ત્યાં બે સમજવાનું છે કે ત્યાં બીજો ભાગ છે કેટલાનો ભાગ છે બીજો ભાગ તો હવે આપણે આનું અહીંયા રકમમાં કરવાનું છે કે તમે આ રકમ આપેલી હોય એમાં તમારે કોઈ જગ્યાએ કીધું કે આ સંખ્યાનું આટલું અડધું કરો આ સંખ્યાનો આટલો બીજો ભાગ કરો આ સંખ્યાના આટલા ગણા કરો વાહનો છે લગભગ વાહનો કે વાહનોની સંખ્યા કેટલી આપેલી છે બે લાખ વાહનો છે કુલ દરેકે દરેક વાહન છે આ જે બે લાખ વાહનો છે એમાં દરેક પ્રકારના વાહન આવી ગયા ટ્રક પણ આવી ગયા ટ્રક પણ આવી ગયા સાયકલ સ્કૂટર કાર બધું રિક્ષા બધું આવ્યું બરાબર એવું કહેવામાં આવે છે કુલ જેટલા વાહનો છે બધા વાહનો કેટલા છે બે લાખ વાહનો છે હવે એમાંથી શું કહે છે કે બે લાખ વાહનો છે તો તેમાંથી અડધા ટ્રક જ હોય શું કહે છે કે આજે કુલ જે બે લાખ વાહનો છે કે જેમાં દરેક પ્રકારના વાહનો આવી ગયા છે એમાંથી અડધા અડધા એટલે શું આપણે અહીંયા આગળ જોઈ લઈએ અડધા એટલે શું અડધું એટલે કોઈ પણ સંખ્યાના બે ભાગ અડધું એટલે શું કોઈ પણ આખી સંખ્યાના બે ભાગ એટલે કે બે લાખના જેટલા અડધા થાય એટલા વાહનો ક્યાં છે ટ્રક જ છે આજે બે લાખમાં આપણે અડધું કરી અને આપણને જે સંખ્યા મળે છે એટલા શું છે એટલી ટ્રકની સંખ્યા છે તો આપણે ટ્રકની સંખ્યા ડાયરેક્ટ આપેલી નથી આપણે શોધવાની છે એના માટે આપણે શું કીધું છે કે ટ્રકની સંખ્યા કેટલી છે તો કે કુલ વાહનો બે લાખ છે બે લાખ શું કરવાનું છે અડધું કરવાનું છે બે લાખનું આપણે અડધું કરીએ એટલે આપણે શું મળી જાય છે ટ્રકની સંખ્યા તો એના માટે આપણે શું કરવું પડશે બે લાખના અડધા અડધા એટલે બીજો ભાગ અડધા એટલે બીજો ભાગ ભાગ્યા બે તો ટ્રકની સંખ્યા બરાબર અડધું અડધું એટલે વાહનો કુલ કેટલા છે તો કે બે લાખ વાહનો છે બરાબર એનું આપણે અડધું અડધું એટલે શું તો કે અડધું એટલે કોઈ પણ સંખ્યાના બે સરખા ભાગ આપણે બે વડે ભાગવા પડશે બરાબર બે લાખ ભાગ્યા બે ભાગાકાર કરી આપણે બરાબર તો તેને બે નું મૂલ્ય પેલા અહીંયા એક અંક એને ભાગ ચાલે છે કે બે ના મૂલ્યમાં બે આવે તો બે અંક લેવાની જરૂર નથી બે એકા
જે બધું એક્ઝામ્પલ છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.